તો દેવભૂમિ દ્વારકા થી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગુલ્લીબાજ શિક્ષકો સામે આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગુલ્લીબાજ શિક્ષકો, જ્યાં બે શિક્ષકો ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે, ત્યારે ભીમરાળાની શાળાના શિક્ષિકા 8 માસથી ગેરહાજર, જ્યાં શિક્ષિકા પ્રજ્ઞાબેન વાળા 8 માસથી ગેરહાજર રહ્યા છે. ત્યારે બાળવડના કિલેશ્વર નેજ પ્રાથમિક શાળાના શિક્ષક પણ ગેરહાજર, જ્યાં શિક્ષક કેતુલ સૌજાણી 6 મહિનાથી ગેરહાજર જોવા મળ્યા. ત્યારે ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે દેવભૂમિ દ્વારકા થી, જ્યાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગુલ્લીબાજ શિક્ષકો જોવા મળ્યા, બે શિક્ષકો ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું છે. ત્યારે ભીમરાળાની શાળાના શિક્ષિકા 8 માસથી ગેરહાજર, શિક્ષિકા પ્રજ્ઞાબેન વાળા 8 માસથી ગેરહાજર, ત્યારે ભાણવડના કિલેશ્વર નેજ પ્રાથમિક શાળાના શિક્ષક પણ ગેરહાજર, જ્યાં શિક્ષક કેતુલ સૌજાણી 6 મહિનાથી ગેરહાજર જોવા મળ્યા. ત્યારે ગુલ્લીબાજ શિક્ષકો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી. અત્રેના જિલ્લા ખાતે સતત ગેરહાજર રહેતા શિક્ષકો બે છે. એક દ્વારકા તાલુકાના ભીમરાળા વાડી પ્રાથમિક શાળામાં વાડા પ્રજ્ઞાબેન બીજ 23 થી ગેરહાજર છે, તેમના વિરુદ્ધ નોટિસો તેમજ નિયમ અનુસારની કાર્યવાહી હાલ ચાલુ છે. ત્યાર પછી અન્ય વ્યક્તિ છે જે કિલેશ્વર નેસ પ્રાથમિક શાળામાં કેતુલ સૌજાણી છે, જે માર્ચ 2024 થી ગેરહાજર છે, તેમના વિરુદ્ધ પણ નિયમ અનુસારની કાર્યવાહી હાલ